કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 28 માર્ચ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજકોટથી લલિત કગથરા, જૂનાગઢથી પુંજા વંશ, જ્યારે પોરબંદરથી લલિત વસોયા, પાટણથી જગદીશ ઠાકોર, પંચમહાલથી વીકે ખાટ, બારડોલીથી તુષાર ચૌધરી અને વલસાડથી જીતુ ચૌધરી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણીઓ લડશે. હાલાર સહિત રાજ્યભરમાં આજથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રથમ દિને હાલારની લોકસભા બેઠક માટે 38 ફોર્મનું વિતરણ થયું છે. જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક માટે 27 ફોર્મનું વિતરણ થયું છે. પ્રથમ દિને એક પણ ફોર્મ ભરાયું નથી. ઓખાના સામિયાણી ટાપુ પાસે સાઉદી અરેબિયાની શિપ ફસાઈ હતી. પેસેફિક હોનર નામની શિપ દરિયામાં ખૂંપી ગઈ હતી. 12 કલાકની જહેમત પછી શિપ કિનારે પહોંચી હતી. શિપમાં લાઇમસ્ટોનનો જથ્થો લાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, પરંતુ સ્થાનિક કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસી નેતાઓના પક્ષ પલટાની ખબર વાયુવેગે પ્રસરી છે. દ્વારકા જિલ્લા પંચાયત તથા હાલારમાં કોંગ્રેસમાં ભંગાણની પ્રબળ સંભાવનાઓ છે. જામનગર જિલ્લાનું ભણગોર ગામ મતદાનનો બહિષ્કાર કરશે. અછતગ્રસ્ત હોવા છતાં પાક વીમો ન ચૂકવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ રાજકીય પક્ષોને પણ પ્રવેશબંધી ફરમાવી છે. ગામમાં આ અંગેના બેનર લગાડવામાં આવ્યા છે. આ ઘટનાએ હાલારમાં રાજકીય ઉત્તેજના જગાવી દીધી છે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.